पांच राज्यों में चूंटणी माहौल छे अने अलग अलग चेनल अने एजेंसीओना ओपिनियन पोल सामे आवी रह्या छे। छत्तीसगढ़नो वधु एक सर्वे सामे आव्यो छे जेना परिणाम चौंकावनारा छे। छत्तीसगढ़ ने लईने सौथी ताजा ओपिनियन पोल सामे आव्यो छे इंडिया टीवी सीएनएक्स नो। सर्वे मुजब कांग्रेस छत्तीसगढ़नी 90 बैठकमांथी 50 बैठक पर जीत दाखल करी शके छे, ज्यारे भाजप ने 38 सीट तो अन्यना खातामां 0-2 सीट जई शके छे। આ અગાઉ હાલમાં જ છત્તીસગઢને લઈને એબીપી ન્યૂઝ સી વોટરનો સર્વે સામે આવ્યો હતો। એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે મુજબ કોંગ્રેસ 45-51 સીટ જીતી શકે છે, જ્યારે ભાજપના ખાતામાં 39-45 સીટ જઈ શકે છે, અન્ય 0-2 સીટ જીતી શકે છે। છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા બેઠક છે અને બહુમત માટે 46 બેઠકની જરૂર હોય છે। આ સર્વે મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસ ફરીથી સરકાર બનાવી રહી છે। આ સર્વેમાં કોંગ્રેસને 45% વોટ શેર મળી શકે છે, જ્યારે ભાજપને 44% વોટની સાથે બીજા નંબર પર રહેવાનું અનુમાન છે, જ્યારે અન્યના ખાતામાં 11% વોટ જઈ શકે છે। આ પહેલા છત્તીસગઢને લઈને PEACS મીડિયા અને News24નો સર્વે સામે આવ્યો હતો। આ સર્વેમાં પણ કોંગ્રેસ એક તરફી જીતી રહી છે। આ ઓપિનિયન પોલ મુજબ જો આજે છત્તીસગઢમાં ચૂંટણી થઈ તો કોંગ્રેસને 90 બેઠકવાળી વિધાનસભામાંથી 55-60 બેઠક મળવાનું અનુમાન છે, જ્યારે ભાજપ 30-35 બેઠક પર સમેટાઈ શકે છે। બહુમતનો આંકડો 46નો છે। તેનો મતલબ એ થયો કે કોંગ્રેસ ભારે બહુમત સાથે જીતી શકે છે, એટલે ભૂપેશ બઘેલ ફરીથી સત્તામાં આવી શકે છે। સર્વે મુજબ વોટ શેરની વાત કરીએ તો કોંગ્રેસને આ વખતે 45.1% વોટ મળવાનું અનુમાન છે, જ્યારે ભાજપને 38.9%। કોંગ્રેસના વોટ શેરમાં 2018ની ચૂંટણીમાં 43% હતા, તેનો મતલબ એ થયો કે આ વખતે કોંગ્રેસનો વોટ શેર પણ વધી શકે છે। સર્વેમાં જ્યારે લોકોને પસંદગીના સીએમને લઈને સવાલ કરાયો તો 43.2% લોકોએ ભૂપેશ બઘેલને પોતાની પહેલી પસંદ ગણાવ્યા, જ્યારે 27.5% સાથે પૂર્વ સીએમ રમણસિંહ બીજા નંબર પર રહ્યા। 19.2% સાથે જનતાએ TS સિંહદેવને પોતાની પસંદ ગણાવ્યા। ગત આંકડાઓ જોવામાં આવે તો છત્તીસગઢમાં 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ અને આ ચૂંટણીમાં કોંગ્રેસનું પલડું ભારે રહ્યું હતું। ભાજપે જ્યાં 33% વોટ શેરની સાથે 15 બેઠક જીતી હતી, જ્યારે કોંગ્રેસે 68 બેઠક સાથે શાનદાર જીત હાંસલ કરી હતી। કોંગ્રેસનો વોટ શેર 43% રહ્યો હતો। 2013માં થયેલી વિધાનસભા ચૂંટણીની જો વાત કરીએ તો ભાજપે 49 બેઠક સાથે બહુમત હાંસલ કર્યો હતો, જ્યારે ભાજપનો વોટ શેર અંદાજે 41% રહ્યો હતો, તો ચૂંટણીમાં કોંગ્રેસને 39 બેઠક મળી હતી। કોંગ્રેસનો વોટ શેર 2013માં 40% જેટલો રહ્યો હતો। કુલ મળીને જોઈએ તો આ વખતે અત્યાર સુધી છત્તીસગઢમાં કોંગ્રેસનું પલડું ભાજપના મુકાબલે ભારે નજરે આવી રહ્યું છે, પરંતુ જોવાનું એ રહેશે કે આગળ શું માહોલ બની શકે છે, જનતા કોના પર ભરોસો કરે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।